गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित, आज आप पाठ नंबर 5 में आप काले छे या आगळनो अभ्यास कर्यो हतो। एमां आपणे शुं जोयुं हतुं तो के जे आ आकार छे एनी मदद थी सरस मजानी आवी डिजाइन बनावी हती। याद छे ने तमने કે જો આ આકાર હોય તો આપણે જે એ માધવનો દરવાજો છે એ બનાવી શકતા હતા, અને જેમાં નતા બનાવી શકતા એમાં આપણે ખોટાની નિશાની કરી હતી। આ જ છે આકાર, એનો જ ઉપયોગ થવો જોઈએ। તો એવી આપણે આ 3 આકૃતિ જોઈ છે એ ઉપયોગ કરી શકશે, જ્યારે આ 2 આકૃતિ છે એમાં ઉપયોગ કરી શકશે નહીં। કેમ? તો કે એમાં જે કંઈક અધૂરું છે। જો આ આકૃતિમાં 2 સાઈડ આવા વળાંક છે, જ્યારે આમાં તો 1 જ બાજુ છે, અને આ આકૃતિમાં જોવો જોઈએ તો કે એમાં તો આવો આકાર છે નહીં। એટલા માટે આ 2 જે આપણે બતાવેલી છે પેટર્ન, એની મદદથી દરવાજો બનાવી શકશે નહીં, એનાથી આવી પેટર્ન બનાવી શકાશે નહીં। હવે આજે એનાથી થોડું એવું આગળ જોઈએ, જોવો જોઈએ અહીંયા શું કીધું છે કે ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરી કરો। અહીંયા તમને ઘણા બધા ખાનાઓ આપેલા છે, બોક્સ આપેલા છે, એ આપણે ભરી પૂરા કરીને આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે, અથવા તો ડિઝાઇન અથવા તો ભાત પૂરી કરવાની છે। તો ચાલો આપણે ભાત પૂરી કરીએ। જોઈએ અહીંયા પહેલામાં છે એ જાંબલી અથવા તો ગુલાબી જેવો કલર કરેલો છે, બીજા ખાનામાં પીળો, ફરી પાછો જાંબલી અથવા ગુલાબી, ફરી પીળો, એટલે કે એક મૂકીને એકમાં સરખો રંગ કરેલો છે, એટલે કે પહેલાં ખાનામાં, પછી આ મૂકી બીજું ખાનું અને ત્રીજા ખાનામાં, ચોથું મૂકી અને પાંચમામાં, છઠ્ઠું મૂકી અને સાતમામાં, આવી રીતે એક સરખા કલર કરેલા છે। હવે એવી રીતે આ નીચેની પેટર્ન જોવો જોઈએ, એમાં શું કર્યું છે તો કે આ એક બોક્સ છે એમાંથી 2 સરખા ભાગ કર્યા છે, અને 2 ભાગમાં અલગ અલગ કલર કર્યો છે। એ પણ કેવી રીતે? તો કે અહીંયા સરસ મજાની ડિઝાઇન બને એવી રીતે। આ જે બોક્સ છે એમાંથી 2 ભાગ કર્યા, આ ખાનામાં કેસરી રંગ કર્યો અને આ ખાનામાં લીલો, એવી જ રીતે અહીંયા પણ ફરી 2 ભાગ પાડી અને લીલો અને કેસરી, એટલે કે એક પહેલાં ચોરસમાં આ બાજુથી ભાગ પાડવાનો અને બીજા ચોરસમાં આ ચોરસમાં જ્યાં પૂરો થયો હોય ત્યાંથી અહીંયા આવી રીતે ભાગ પાડવાનો અને કલર કરવાનો। હવે આ પેટર્ન જોવો જોઈએ તો કે ફરીવાર આ ઉપરની પેટર્ન છે એ જ અહીંયા રિપીટ થાય છે, એટલે કે એમાં શું કર્યું છે તો કે આ ગુલાબી રંગ છે, પીળો પછી ગુલાબી, તો અહીંયા કયો રંગ આવશે? અહીંયા ફરી આવશે પીળો રંગ, આમાં કેવો આવશે તો કે ગુલાબી રંગ, આ ખાનામાં કેવો આવશે? પીળો આવશે, આ ખાનામાં કેવો આવશે તો કે ગુલાબી। એટલે આવી રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં કલર પૂરવાનો છે, અમે જ્યાં પીળું લખ્યું ત્યાં તમારે પીળો રંગ પૂરવાનો છે, જ્યાં ગુલાબી લખ્યું છે ત્યાં તમારે ગુલાબી રંગ કરવાનો છે। એટલે કે અહીંયા પીળો, આ ખાનામાં ગુલાબી, આ ખાનું જે દેખાય છે એમાં પીળો અને આ જે ખાનું છે એમાં ગુલાબી, આ બધા ખાના તમારે આવી રીતે કલર કરી સરસ રીતે, ખાનાની બહાર ક્યાંય કલર નીકળવો જોઈએ નહીં, એવી રીતે તમારે કલર કરવાનો છે। હવે એનાથી નીચેની લાઈન જોઈએ, એમાં શું છે તો કે એમાં ફરી આ પેટર્ન છે એ અહીંયા રિપીટ થાય છે, એટલે કે કેસરી, લીલો, લીલો, કેસરી, કેસરી, અહીંયા કેવો આવશે? હવે
लीलो। तो जो आ पेटर्न तमने हूँ करता शीखवाड़ू छू, कारण के अँ तो है ये आखा चोरस में एक सरखो कलर करवानो छे, ए तो तमने आवड़ी जाए। हवे अँ छे आपणे अर्धो अर्धो कलर करवानो छे एटले हूँ तमने शीखवाड़ू छू। जो जो अँ छे ए केसरी करेलो छे, तो अँ आपणे केवो करवानो छे लीलो रंग। आ जो जो ए लीलो रंग छे, तो अँ केवी रीते पूरवानो ए हूँ तमने बताऊँ छू। सौथी पहला बधी बॉर्डर होय एटले के किनारी होय एमां कलर करी लेवानो, जेथी करीने बार निकले नहीं। हवे आवी रीते आखा बॉक्स में हूँ कलर करी नाखू छूं। તમે પણ આવી જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં કલર કરજો। આજે આપણે આકાર કર્યો છે એની બહાર રંગ નીકળવો જોઈએ નહીં। અને ચિત્ર દોરીએ કલર પૂરીએ એમાં પણ ક્યાંય કલર સરખો વ્યવસ્થિત પૂરવાનો ક્યાંય બાકી રહેવું જોઈએ નહીં। ચાલો આવી રીતે કલર કરી દીધો, હજી તો કે આ ખાનામાં કેવી રીતે હવે કલર કરશું? આ બાજુના ખાનામાં તો કે આ કલર અહીંયા આવી રીતે લીટી કરી છે, તો હવે અહીંયાથી શરૂ કરીને અહીંયા એ હું તમને પેન્સિલથી કરીને બતાવું છું, જેથી કરીને તમને કલર કરવામાં સરળતા પડે। ચાલો આ બે અડધા ભાગ થઈ ગયા, હવે ઉપર કેવો કલર કરશું? તો કે અહીંયા લીલો છે તો અહીંયા પણ લીલો જ આવશે, અને આ નીચે છે કેસરી રંગ આવશે। તો ચાલો એ પણ હું તમને પૂરીને બતાવું। ઉપર છે એ આપણે કેવો કરશું? લીલો રંગ। તમારે પણ આવી જ રીતે સરસ કલર કરવાનો છે। પહેલાં હંમેશા કલર કરીએ ત્યારે એની બોર્ડર એટલે કે કિનારી છે એ બાંધી લેવાની, પછી આગળનો કલર કરવાની શરૂઆત કરવાની। કલર એવી રીતે કરવાનો કે જેથી કરીને એમાં કોઈ પણ ખાલું ન રહે। ચાલો આ લીલો રંગ મેં કરી લીધો છે, હવે નીચે કેવો કરવાનો છે આપણે? તો કે આવો કેસરી રંગ જો જોઈએ એ અહીંયા હું કરું છું। પહેલાં આપણે બધી બોર્ડર છે એ બાંધી લઈએ। હું કરું છું એવી જ રીતે હારે હારે તમારે પાઠ્યપુસ્તક રાખીને તમારે પણ કલર કરવાનો છે। ચાલો આ થઈ ગયો કેસરી રંગ। ચાલો તમને સમજાઈ ગયું કેવી રીતે મેં કલર કર્યો છે? અહીંયા લીલો હતો તો આપણે અહીંયા પણ લીલો જ કર્યો, અહીંયા કેસરી કર્યો, હવે કેવો કરશું અહીંયા? તો એ લાઇનિંગ કેવી રીતે કરશું? તો પહેલાં તો હું તમને આવી રીતે આ લાઇનિંગ કરતા શીખવાડું છું કેવી રીતે ભાગ પાડવાના। હવે જો જોઈએ અહીંયા ઉપર પૂરું થયું છે, આ લીટો ક્યાં આવ્યો? ઉપર આવ્યો, તો હવે આપણે ઉપરથી નીચે આવવા દેશું, એવી રીતે આ ચોરસના બે સરખા ભાગ પાડશું। હવે આગળના ખાનામાં કેવી રીતે કરશું? તો કે અહીંયાથી આવી રીતે ઉપર જવા દેવાનું। હવે આ ખાનામાં કેવી રીતે કરશું? તો કે અહીંયા ઉપર આવ્યું છે તો ત્યાંથી નીચે આવવા દેવાનું। હવે કલર કઈ રીતે કરશું? તો કે અહીંયા કેસરી છે તો આ ખાનામાં કરશું કેસરી, આ ખાનામાં કેવું કરશું? લીલો। આ ખાનામાં કેવું કરશું? હવે અહીંયા લીલો છે તો અહીંયા પણ લીલો, નીચે કરશું કેસરી।
અહીંયા કેસરી છે તો અહીંયા બાજુના ખાનામાં કેવું કરશું? કેસરી. અને અહીંયા ઉપર કરશું લીલો. આવી રીતે કલર કરશું. હવે આ ખાનામાં કેવી રીતે કલર કરવો એ તમને સમજાઈ ગયું હશે. હવે નીચે જોઈએ તો અહીંયા તો આપણે એક જ ખાનાનો કલર આપેલો છે, એટલે જોવો જોઈએ આ ઉપરની લાઈન છે એ જ અહીંયા આપણે કરવાની છે. એટલે કે પહેલાં અહીંયા ઉપર છે ગુલાબી, તો અહીંયા આપણે ગુલાબી છે. અહીંયા છે પીળો, તો અહીંયા કેવો કરશું? પીળો રંગ. પછી કેવો કરશું? ગુલાબી. પછી તો આપણે યાદ છે કે એક મૂકીને એક કરવાનો છે. અહીંયા ગુલાબી, તો આ મૂકીને અહીંયા પણ ગુલાબી, આ ખાનું મૂકીને અહીંયા પણ ગુલાબી. હવે જે ખાના બાકી છે એમાં પીળો રંગ. ચાલો, આ આપણું ખાનું છે એ પૂરું થઈ ગયું. તમારે આમે મેં લખ્યું છે એ તમારે લખવાનું નથી, પણ એની જગ્યાએ તમારે કલર પૂરવાના છે અથવા તો રંગ પૂરવાના છે. અહીંયા મેં તમને સમજ માટે લખ્યું છે કલરના નામ, કે પીળો, ગુલાબી, પીળો, પરંતુ તમારે આવું લખવાનું નથી. એની જગ્યાએ તમારે કલર કરવાનો છે. જ્યાં પીળું લખ્યું છે ત્યાં તમારે પીળો કલર પૂરવાનો છે. અહીંયા કાંઈ પણ લખવાનું નથી. ગુલાબી લખ્યું છે ત્યાં તમારે ગુલાબી રંગ કરવાનો. એમાં જ આવી રીતે જોવો જોઈએ. અહીંયા તમે પેન્સિલથી આ લીટી કરી શકો જેથી તમને ખ્યાલ આવે કે અડધો ભાગ અહીંયા થાય છે. પણ આ કેસરી, લીલો, લીલો એવું તમારે લખવાનું નથી. જ્યાં કલરના નામ લખ્યા છે એ જગ્યાએ એ કલર કરવાનો છે. ચાલો, તો અહીંયા આ લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ. આ કલર કેવી રીતે કરવા એ તમને સમજાઈ ગયું હશે.